હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2.2 ક્વેશ્ચન નંબર 5 વિધેયને સાદા સ્વરૂપમાં લખવાનું છે. તો કઈ રીતે દર્શાવી શકીએ આપણે? ક્વેશ્ચન આગળના ચાર સોલ્વ કર્યા, ક્વેશ્ચન જે આગળ ક્વેશ્ચન 2 ને જેમ જ છે. તો ટેન ઇનવર્સ આપેલ છે આપણને, અંદર આપણને કોસ માઇનસ સાઇન અને કોસ પ્લસ સાઇન આપેલું છે. તો આને આપણે કયા ફોર્મમાં લાવશું જેનાથી આ બંને કેન્સલ થાય? તો આપણે ટેન ઇનવર્સ આપેલું છે, અંદર ટેનના સ્વરૂપમાં હોય તો આપણે એને બંને કેન્સલ કરીએ કે જે આપણો વિધેય હોય સાદા સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય. તો આપણે આને કઈ રીતે સોલ્વ કરશું? જો પ્રથમ જોઈએ તો જો અહીંયા ટેન સ્વરૂપમાં લાવવું હોય તો એકની અંદર એક કન્ડિશન છે, જો સાઇનના છેદમાં કોસ હોય તો ટેન લખી શકાય. તો આખા વિધેયને અંશ અને છેદ બંને આપેલા છે, તો બધામાં બધાને કોસ વડે આપણે ભાગવાના છે, કોસ વડે ડિવાઈડ કરશું. તો જો આપણે લખી શકીએ આની અંદર, તો ટેન ઇનવર્સ ક્વેશ્ચન આપણને આપેલો છે, બધાને કોસ વડે ભાગવાના છે, કોસ એક્સ વડે. તો કોસ એક્સ માઇનસ સાઇન એક્સ ના છેદમાં કોસ એક્સ આખાના છેદમાં, અહીંયા રે કોસ એક્સ ના છેદમાં કોસ એક્સ પ્લસ સાઇન એક્સ ના છેદમાં કોસ એક્સ, એટલે અંશ અને છેદમાં કોસ એક્સ વડે. આપણે આ દર્શાવી શકીએ બાજુમાં લખવું, આપણે શું કરવાની હતી, બંનેને ભાગ્યા કોસ વડે, એટલે આપણે એ સાઇન છે ને, એક સાઇન ના છેદમાં કોસ હોય ટેન લખી, એટલે ટેનના સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય. ઇક્વલ ટુ એ છે રીતે ટેન ઇનવર્સ. હવે જુઓ અહીં કોસ કોસ બંને કેન્સલ, તો અહીંયા શું થઈ જાય, વન માઇનસ સાઇન અપોન કોસ, એટલે ટેન એક્સ અપોન, અહીં કોસ કોસ કેન્સલ થઈ જાય છે, તો અહીંયા વન પ્લસ સાઇન અપોન કોસ એટલે ટેન. હવે જો આની અંદર શું લખી શકીએ, કઈ રીતે વિચારી શકીએ, તો વન આપેલો છે તો ટેનના સ્વરૂપમાં એને કન્વર્ટ કરવું હોય તો ટેન વન ક્યારે થાય, ટેનમાં તો આપણી પાસે ખબર છે કે ટેન પાય બાય ફોર હોય ને, તો આપણે વન લખી શકીએ. તો ટેનના સ્વરૂપમાં જો અહીંયા ટેન એક્સ છે અને ટેનના સ્વરૂપમાં કન્વર્ટ કરીએ તો અહીંયા ટેન પાય બાય ફોર લખી શકીએ આપણે. વનની જગ્યાએ આપણે ટેન ઇનવર્સ શા માટે આવું કહ્યું, ટેન પાય બાય ફોરમાં તેનું સૂત્ર હશે, જો આપણે દેખાતું હોય એની અંદર એ સૂત્ર અહીં એપ્લાય કરી શકીએ તે માટે. તો વન એટલે ટેન પાય બાય ફોર લખી શકીએ, ટેન પાય બાય ફોર એટલે વન થાય કિંમત માઇનસ ટેન એક્સ અપોન વન, અહીંયા વન ઇન્ટુ અહીંયા વન, વન એટલે ટેન પાય બાય ફોર પ્લસ. હવે જો અહીંયા ટેન એક્સ છે એની બાજુમાં ટેન એક્સ ઇન્ટુ વન પણ હોય, એટલે વન ઇન્ટુ ટેન એક્સ પણ છે આની અંદર, કેમ? તો આના માટેનું આપણી પાસે એક સૂત્ર આપેલું છે, જે સૂત્ર અહીંયા એપ્લાય કરી શકાય. તો ટેન એક્સ પ્લસ ટેન વાય વાળું સૂત્ર જે આપણે પહેલાં શીખી ગયા એમાં સૂત્રની અંદર આપેલું છે, તો આને બરાબર તમે ટેન એક્સ પ્લસ ટેન વાય હોય તો તમે એવું દર્શાવી શકો. તો આ રીતે લખી શકાય આની અંદર, તો ટેન ટેન ગુડ બાય આ સૂત્ર છે એક્સ માઇનસ વાય. તો પ્રસ્તાવના અંદર સૂત્ર શીખવામાં આવેલું, તો એ સૂત્ર અહીં એપ્લાય કરવાનું છે, ટેન એક્સ માઇનસ ટેન વાય અપોન વન પ્લસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય. તો આપણી પાસે આ સૂત્ર છે ટેન એક્સ માઇનસ વાય, તો અહીંયા લખીએ કે ટેન એક્સ માઇનસ માઇનસ હોય તો ઉપર માઇનસ અને પ્લસ હોય તો ઉપર પ્લસ, પછી એની સાથે ચેન્જ કરી દેવાનું. તો ટેન એક્સ માઇનસ ટેન વાય અપોન વન પ્લસ ટેન એક્સ ઇન્ટુ ટેન વાય. તો ટેન એક્સ અહીંયા આવ્યું, ટેન એક્સ હોય ને એ ટેન એક્સ અહીંયા હોય, તો આપણે જો અહીંયા જોઈ શકીએ ક્વેશ્ચનની અંદર વન છે તો અહીંયા વન હોય છે, એટલા માટે વનની જગ્યાએ આપણે ટેન ફાય બાય ફોર લખ્યું, તો અહીંયા પણ વન છે એની જગ્યાએ આપણે લખી શકીએ ટેન ફાય બાય ફોર ઇન્ટુ વાયની જગ્યાએ ટેન એક્સ આપેલ છે આપણને. તો જો આ ફોર્મમાં સૂત્રમાં આપણે સૂત્ર છે એ જે મેથડમાં આપણે કન્વર્ટ થઈ ગયું આ ક્વેશ્ચન, તો ટેન એક્સ માઇનસ ટેન વાય હોય અપોન વન પ્લસ વન પ્લસ ટેન એક્સ ટેન વાય, તો શું લખીએ કે ટેન એક્સ માઇનસ વાય. તો અહીંયા જો ટેન પાય બાય ફોર માઇનસ ટેન એક્સ અપોન વનની જગ્યાએ, અહીંયા વનની જગ્યાએ શું આપ્યું, ટેન પાય બાય ફોર, એટલે વન પ્લસ વનની જગ્યાએ આપણે અહીંયા વન છે એની જગ્યાએ ટેન પાય બાય ફોર લખ્યું છે, એટલે વન પ્લસ ટેન પાય બાય ફોર ઇન્ટુ ટેન એક્સ આ દર્શાવી શકીએ. અહીંયા વન લખો તો એ ચાલે, અને વન પાય બાય ફોર વન વિચારો, ટેન એક્સ માઇનસ ટેન વાય વન પ્લસ ટેન એક્સ ટેન વાય આ દર્શાવવાનું છે. હવે
ટેન ઇનવર્સ તો શું લખીએ કાંઈ ટેન પાય બાય ફોર ટેન એક્સ અને વન પ્લસ ટેન એક્સ વાય તો અહીંયા એક્સની જગ્યાએ પાય બાય ફોર છે અને વાયની જગ્યાએ એક્સ આપીશું તો આપણે આ લખીએ કે ટેન હાઉસની અંદર એક્સની જગ્યાએ પાય બાય ફોર માઇનસ વાયની જગ્યાએ આપણે આપણે આપી છે એક્સ તો આ રીતે દર્શાવી શકાય જો તો શું કહ્યું સૌથી જે એક વાર જોઈ લઈએ વન એટલે આપણે ટેન પાય બાય ફોર લખ્યું અહીંયા વનની જગ્યાએ ટેન પાય બાય ફોર લખ્યું અહીં લખી શકીએ પણ આપણને સૂત્ર પ્રમાણે શું આપેલું છે વન લખવાનું છે તો આપણે અહીંયા શું લખ્યું અહીંયા વન લખશું પાય બાય ફોર અહીંયા દર્શાવવામાં નહીં આવે તો વન લખીએ એટલે વન પ્લસ ટેન પાય બાય ફોર ટેન એક્સ એટલે આપણે જ્યાં વન હોય એના મૂકી દીધા પણ એક ધ્યાન રાખવાનું કે આ રીતે દર્શાવવામાં આવે છે હવે ટેન અને ટેન વર્સ કેન્સલ થઈ જાય એટલે આપણે દર્શાવી શકીએ પાય બાય ફોર માઇનસ એક્સ જે આપણું સાદા સ્વરૂપમાં કન્વર્ટ થઈ ગયું આપણો આન્સર છે થેન્ક યુ